ત્યાંના મંતવ્યો લેવાના છે અને બહુમતીથી આ ખરડો પાસ થાય અને સુપ્રીમ કોર્ટનું ડિરેક્શનનું અમલ થાય એ રીતે સરકારની જવાબદારી રહેશે હવે આ કામ કરવા માટેની. રુઝાનબેન, નિકાહ અને હલાલા પણ આ જ મુદ્દો છે કદાચ એમાં આવે, ચલો આપણે સારા સંકેત અને સારો આત્મવિશ્વાસ મળ્યો કે હવે કામ થશે આ મુદ્દે. એટલે એ પણ મારે એક ફોરવર્ડ કરવો તો એ પોઈન્ટ કે સુપ્રીમ કોર્ટે જે અત્યારે સાહેબે કીધું કે આને બોલાવવાના, પેલાને બોલાવવાના, એ બધાનું તો સુપ્રીમ કોર્ટે કામ કરી ચુક્યા છે અને કર્યા પછી એમને આ શું કહેવાય ડિસિઝન આપ્યું કે 6 મહિના સુધી આને સ્થગિત કરો અને લેજિસ્લેશન બનાવો. એટલે મારું એવું કેવું છે કે હવે આનું જે લેજિસ્લેશન બને એવું બનવું જોઈએ કે આ લાઇન્સ પર બનવું જોઈએ કે ભાઈ જે આ ટ્રિપલ તલાક થઈ રહ્યા છે, જે જે શોર્ટકટ વાળા થઈ રહ્યા છે એ ના થવા જોઈએ અને એને કઈ રીતે બહેનો જોડે અન્યાય ના થાય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે એવું નથી કહેતા કે ભાઈ તમે ના કરો, આપણે એવું કહે છે કે બહેનો જોડે અન્યાય થવા માટે, આઈ વી ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇટ ટુ એનીબડીઝ રિલીજિયસ બિલીફ ઓર થિંગ્સ લાઈક દેટ, બટ અન્યાય ના થાય એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ લોકો બી તમારા જ ધર્મની છે ને એ તમારી જ દીકરીઓ છે. બીજો ઇમ્પોર્ટન્ટ પણ કે જયારે આપણે એની વાત કરીએ, મને એક સરસ સુપ્રીમ કોર્ટે ક્વેશ્ચન પૂછ્યો હતો જેમાં કપિલ સિબ્બલે હા પાડી હતી પણ મુસ્લિમ બોર્ડે કોઈ યાર ધે કેન લુક ઇન ટુ ઇટ, એમાં એવું કહેવામાં આવ્યું કે અગર ટુ મેક મેક મિડલ સોલ્યુશન કે તમે જયારે પેલું કયું નામું કહેવાય પરને એને કયું નામું કહેવાય નિકાનામું, નિકાનામું જયારે તમારું થતું હોય ત્યારે એક ચોઇસ મૂકી દો એમાં કે ભાઈ આમાં આવી ટ્રિપલ તલાક એલાવ કે નહીં, તો એ બી બહુ સારો પોઈન્ટ છે. ચોઇસ મૂકવાથી ફાયદો શું થાય કે ટ્રિપલ તલાક આખું કરે બી નખાય, એટલે દેટ ઇઝ ઓલ્સો સમ સમ વે આઉટ. એટલે આપણે એવું કઈ નથી કહેતા કે ભાઈ આ ધર્મ ખરાબ છે, હાય હાય હાય, આપણે એવું નથી કરવા માંગતા, આપણે ધર્મને રિસ્પેક્ટ કરવા માંગીએ છીએ, પણ જોડે જોડે એ લોકોને સાથે બહેનોને બી તો રિસ્પેક્ટ કરવી જોઈએ ને, એ ઇમ્પોર્ટન્ટ છે. અને આના પછી બીજું બી કહી દઉં કારણ કે આ એક ઇશ્યુ છે જે અત્યારે સેટલમેન્ટ ટુવર્ડ્સ જઈ રહ્યો છે, વી આર ઓલ હોપફુલ ભારત. આના પછી નેક્સ્ટ ઇશ્યુ આવે છે બીગા, એટલે પેલું શું કહેવાય બે ત્રણ વાર લગ્ન વાળો ઇશ્યુ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે કે ભાઈઓ કેટલી વાર લગ્ન કરી શકે અને બહેનોનું શું થાય, એટલે અસમાનતા છે. હા, એટલે એ જ કહું છું કે એમાં જે એ લોકો તમારું શું કહેવાય ને બે ત્રણ વાર લગ્ન બહુપત્નીત્વ, બહુપત્ન ને બીજું કઈક વર્ડ આવે છે પણ બહુપત્નીત્વ આપણે યુઝ કરીએ, તો એ લોકોને અલાવ છે કે પેલી પત્ની હા પાડે તો પેલા બીજો બી રાખે, ત્રીજી બી રાખે, ચોથી બી રાખે. એટલે નેક્સ્ટ પોઈન્ટ એનો બી આવવાનો છે, આપણે એનું બી પછી આ વિલ ટેક. અને એક પછી એક પોઈન્ટ આવતા રહેશે, એક બ્રેક માટે રોકાઈશું. જો મુસ્લિમ પર્સનલ લો